ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એલએલ ભટ્ટના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક મળી. ગોંડલ વિધાનસભાની ચૂંટણીના આગામી 18ના મતગણતરી અને પરિણામમાં શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં ગોંડલ પોલીસ સ્ટેશનના પીઆઈ એલએલ ભટ્ટના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક મળી. ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના ઉમેદવાર ઋષિકેશ પંડ્યા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષા ખુટ, એનસીપીના ઉમેદવાર ઓમદેવસિંહ જાડેજા, બીએસપીના ઉમેદવાર રાજુભાઈ સખિયા તેમજ સામાજિક કાર્યકર્તાઓએ જ્યારે શાંત સમિતિની મિટિંગમાં મુખ્ય પક્ષના ઉમેદવારોની ગેરહાજરી આંખે વળગી હતી ત્યારે મુખ્ય પક્ષોના કાર્યકરોની હાજરી વચ્ચે મિટિંગ સમાપન કરવામાં આવી હતી અને વિજય સરઘસમાં ચૂંટણી વેળાએ આપેલ સહકારનો આભાર વ્યક્ત કરી કોઈપણ પક્ષના વિજય સરઘસમાં આવો જ સહકાર મળે તેવું ગોંડલ સિટી પીઆઈ એલ એલ ભટ્ટના એ અપેક્ષા વ્યક્ત કરેલ હતી. આજરોજ આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે 18 તારીખે મતગણતરી બાદ જે સરઘસ વિજેતા ઉમેદવારો નીકળવાનું છે એ વિજેતા ઉમેદવારના સરઘસમાં શાંતિ જળવાય તે હેતુથી આજે તમામ પક્ષના આગેવાનો સાથે ગોંડલ સિટીમાં લોક દરબાર રાખેલ હતો, જે શાંતિ સમિતિની મિટિંગમાં દરેક પક્ષના લોકોને જે રીતે મતદાનના દિવસે જે શાંતિ જળવી ને તમામ કાર્યકરોને તમામ પક્ષના સહકારથી જે શાંતિમય ચૂંટણી યોજાય એ જ રીતે 18 તારીખે મતગણતરી બાદ સભા સરઘસ શાંતિથી યોજાય તે માટે દરેક પક્ષને અપીલ કરવામાં આવી.